બિસેગની આ શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગયા વર્ષે આપણે આ જ રીતની એક શ્રેણી ચલાવેલી, એમાં બીએસસીના સ્ટેટિસ્ટિક્સનો લગભગ સિલેબસ આવરી લેવા આપણે પ્રયત્ન કરેલો. પણ સ્વાભાવિક છે કે આખો સિલેબસ SYTYના બધા જ પેપર્સ એક એક કલાકમાં ફાળવવા બહુ મુશ્કેલ પડે, તો આપણે બધા ટોપિક્સનો ઓવરવ્યૂ આપવા પ્રયત્ન કરેલો. આ વખતે સરકારશ્રી તરફથી આપણને ફરીને સ્ટેટિસ્ટિક્સ વિષયમાં આપણને આ શ્રેણી આપી છે. તો આ વખતે આપણે એવું પ્લાનિંગ કર્યું છે કે જે સ્ટેટિસ્ટિક્સના પહેલાં કોર સબ્જેક્ટ્સ કહેવાય, કોર ટોપિક્સ કહેવાય, કે પ્રોબેબિલિટી થિયરી, ડિસ્ટ્રીબ્યુશન થિયરી, સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ, ટેસ્ટિંગ ઓફ હાઇપોથિસિસ, તો આ બધા જે ટોપિક્સ છોકરાઓને થોડા અઘરા લાગતા હોય છે, વિદ્યાર્થીઓને એમાં મુશ્કેલી પડતી હોય છે, એ માટે આપણે આ વર્ષે આવા ટોપિક્સ ઉપર ભારપૂર્વક વધારે સમય ફાળવી શકીએ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી શકીએ એ માટેનું આપણું આ વર્ષનું આવું એક આયોજન કરવામાં આવેલું છે. આ લેક્ચર્સમાં શરૂઆતમાં આપણે પ્રોબેબિલિટી ઉપર 2-3 લેક્ચર્સ રાખ્યા છે અને આ લેક્ચર્સમાં આપણે પ્રોબેબિલિટી ઉપર ડિટેલ જોઈશું. આજે મારી સાથે સ્ટુડિયોમાં મનીષભાઈ ઠાકર એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી, ગોઠી સાહેબ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઉપસ્થિત છે. હવે આપણને ગોઠી સાહેબ પ્રોબેબિલિટી થિયરીનું બેઝિક, કે પ્રોબેબિલિટી શું છે અને એને બેઝિક કન્સેપ્ટ આપણને બોર્ડ ઉપર ગોઠી સાહેબ સમજાવશે. શ્રી ગોઠી સાહેબ. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટનો જે સૌથી શરૂઆત થાય પહેલા એ પ્રોબેબિલિટી થિયરી છે. પ્રોબેબિલિટી ના ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા, પ્રોબેબિલિટી શબ્દની વ્યાખ્યા આપતા પહેલા, જે અમુક ટર્મ્સની જે જરૂર પડે છે પહેલા એની વાત કરીએ આપણે, તો સૌથી પહેલા છે રેન્ડમ એક્સપેરિમેન્ટ. સાયન્સના વિદ્યાર્થીઓ એક્સપેરિમેન્ટથી તો પરિચિત હોય જ છે. રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે એવો એક્સપેરિમેન્ટ કે જેના પરિણામની આગાહી ન થઈ શકે. એન એક્સપેરિમેન્ટ વિચ કેન બી રિપીટેડ એ નંબર ઓફ ટાઈમ્સ એસેન્શિયલી અંડર ધ સેમ કન્ડિશન્સ એન્ડ ધેન ઓલ્સો ઇફ યુ આર નોટ એબલ ટુ પ્રેડિક્ટ ધ આઉટકમ્સ બિફોર વી એકચ્યુઅલી પરફોર્મ ધ એક્સપેરિમેન્ટ, ધેન ઇટ ઇઝ કોલ્ડ રેન્ડમ એક્સપેરિમેન્ટ. સો આઉટકમ્સ આર not predictable. For example, in tossing of a coin, even if we toss the coin 100 times, we know the results of 100 tosses. Suppose we got 65 times failed, remaining 35 times failed. If we toss the, so we know the results of 100 tosses. Now, if we toss the same coin 101st time, then we cannot predict with certainty, and therefore it is called random experiment. આ બધી વસ્તુ આપણે પહેલા જોયેલી છે એટલે વધારે ડિટેલમાં નથી લેતા. રેન્ડમ એક્સપેરિમેન્ટ જે હોય એને સપોઝ ઇફ યુ ટોસ એ કોઈન દેન દેર આર ટુ આઉટકમ્સ એચ એન્ડ ટી. ઇફ યુ ટોસ એ ડાય થ્રો એ ડાય દેન દેર આર સિક્સ ફેસીસ ઓન એ ડાય એન્ડ દેર ફોર દેર આર સિક્સ આઉટકમ્સ નંબર 1-6. સિમિલરલી ઇફ યુ ટોસ 3 કોઈન્સ એટ અ ટાઈમ દેન દેર આર 2-3 8 આઉટકમ્સ. સો દેર કેન બી 2-8 આઉટકમ્સ, બટ વી કેનોટ હેવ એની રેન્ડમ એક્સપેરિમેન્ટ હેવિંગ ઓનલી 1 આઉટકમ. Because if there is only one outcome, then every time that will occur and one can easily predict next time, and therefore it does not remain random. So random experiment must have at least 2 outcomes, and set of all possible outcomes is known as sample space. To denote the sample space, so this way sample space is actually a set of all possible outcomes of a random experiment. To denote the sample space, we have several types of notations. Sometimes people denote it by S, sometimes U for universal set. Generally, we denote it by sample space omega. We denote it by omega. So, suppose in an experiment of tossing a coin, there are 2 outcomes, and if we take set of both the outcomes, then it is a sample space. So we can have many examples of sample space
in throwing a die, omega is equal to sat 1, 2, 3, up to 6, and so on. The sample space may be discrete or continuous. If a sample space is finite, sample space is a set. So finite set means a set having finite number of elements is called finite set. So if sample space is finite or infinite but countable, then it is called discrete sample space. If sample space is infinite and uncountable, then it is called continuous sample space. The illustration of continuous sample space is of this type. Suppose 0 to 50, it can take any possible value between certain these two limits, and therefore it is a continuous sample space. In college level, in SY, B.sc, TYBC level, we generally talk about the finite sample space only. Then third definition is event. The other name is case. Events. Any subset of the sample space omega is called an event. Phi, particularly phi, is subset of omega because phi is impossible event. Phi is null set, and we know that null set is subset of any set. So that way phi is subset of omega, and therefore phi is an event. But there is no element in phi, and therefore it can never occur, and therefore we call it impossible event. It is not possible that phi can occur, and therefore phi is known as impossible event. Omega itself is subset of omega. Any set is subset of itself. So omega is subset of omega, and therefore omega is an event. For example, see here, in the case of tossing a coin, omega is set ht. Now suppose h has occurred, then also omega is said to occur. If t occurs, then also omega is said to occur. So in any case, omega is definitely going to happen. It is certainly going to happen, and therefore omega is known as certain event. If we consider only singletons, say h, t, like this, singletons of sample space omega are called elementary events. Remember that these events are ultimately subsets, and therefore they are sets, and therefore all the properties of set theory can be applied to events also. Property like union, intersection, complementation, etc. So all the De Morgan's rule, etc., all these properties can be applied to events also. So first of all, we take first property, say union. Let A and B be any two events, subsets of omega. Union of A and B is denoted by A union B, and it is a set of all those elements which belong to either A or B. Remember that in the word all, meaning of and is also there. We have to consider those elements also which are belonging to A and B both. Meaning of, generally when we write simply A is an event. When we write simply A, that means event A occurs, event A happens, occurrence of the event A. A union B means either event A occurs or B occurs, or A and B both occur together. So meaning of A union B is at least one of the events A and B occurs, at least one of these two events occurs, that is union. Remember that A is subset of A union B, B is subset of A union B. The next property is intersection. Intersection of A and B is denoted by A intersection B, and it is a set of all those elements which belong to A and B both. So here we have to consider common elements of A and B. Let me, now we go for the meaning of A intersection B. Event A occurs and event B occurs, means events A and B occur together, events A and B occur simultaneously. So A intersection B indicates the simultaneous occurrence or joint occurrence of events A and B. Naturally, we know, as we know, A intersection B is subset of A intersection B is subset of B also. Third is complementation. Complement of an event A. Complement of an event A. Notation is
A dash, sometimes it is denoted by A bar, A C, and sometimes it is denoted by this script CA, complement of any weight A. These are different notations. A dash is the set of all those elements which are the elements of omega and they are not the members of A. So set of X such that X is a member of omega and X should not belong to A. So the elements which are not belonging to A are included here in A dash. A means event A occurs, A dash means event A does not occur. Remember that A intersection A dash is phi, A union A dash is sample space omega, complement of A dash is A itself, etc. Similarly, phi dash is omega, omega dash is phi. So these are the properties of complement of an event. One more event, which is A minus B, difference of two events is defined. A and B are any two events, means subsets of omega. The notation of difference of A and B is A minus B. Here we take only those elements which belong to A and which are not the members of B. Set of elements of A not belonging to B. Similarly, B minus A is defined as set of X such that X belongs to B and X does not belong to A. Now we go for meaning. A minus B means event A occurs but B does not occur. Similarly, B occurs and A does not occur is denoted by B minus A. Remember that A minus B intersection A intersection B is phi. Similarly, B minus A intersection B is phi. Union of A minus B and A intersection B is A. Union of B minus A and A intersection B is B. Intersection of all the three, A minus B, intersection A intersection B, intersection B minus A is equal to phi. If we take union of these three, that means A union B. A minus B can be written as A intersection B dash, elements of A which are not the members of B. B dash means elements which are not in B. Similarly, B minus A means B intersection A dash. Or we may write A minus B is equal to A minus elements of B means A intersection B. So A minus A intersection B means A minus B. Similarly, B minus A means B minus A intersection B. And here, for this two results, last two results, left hand sides are equal and therefore right hand sides must be equal. So we can say that A intersection B dash is equal to A minus A intersection B. So this is about difference of two events. Ultimately, meaning is event A occurs and B does not occur. Then, in any function f, suppose f from A to B, A is domain, B is codomain, function from A to B. So, if domain is a set of points, then it is called a point function. And a function, a domain is a set of sets, then it is called a set function. So, before we define probability set function, I want to define the word field. Field is a non-empty class of subsets of omega such that it is closed under the formation of union and complementation. Means if A and B are the members of F, if we denote the field by F, if A and B both are members of F, then A union B belongs to F and complement of A should also belong to F. If these two properties are satisfied, then F is called a field. The other definition is sigma field, or sometimes it is known as Borel field.
the other name is Borel field. So Borel field is a field on omega. Field means these two conditions are satisfied. And it is closed under the formation of infinite union intersection. Generally, Borel field notation is B. Borel field B. Now we define a set function. Set function because B is a Borel field. Means it is a one type of field. Means it is a class of subsets of omega. So it is a set of sets. And therefore, the function defined on B is called a set function. So let omega be any sample space. B is a Borel field defined on omega. And P is any set function from B to R. Remember that domain of this set function P is B, codomain is R. If P can satisfy following three axioms, axiom number one, it satisfies suppose following three axioms. First axiom is for any A belonging to B, for all A belonging to B, PA should be greater than or equal to 0, non-negative. Second axiom, P of omega is equal to 1. And third, if A1, A2, AN and so on is a sequence of mutually exclusive cases, then P of union of AI, summation is OI, should be equal to sum of PAI, summation of. If these three axioms are satisfied, then P defined on B is called probability set function, and triplet omega B P is called probability space. Remember that these are A1, A2, AN, etc. are mutually exclusive cases. Now mutually exclusive cases means if two events are said to be mutually exclusive, if their intersection is non-set. Remember that in practice generally, when do we say two events to be mutually exclusive? See, A intersection B means events A and B occur together. Phi is impossible event because there is no element in phi. So, occurrence of two events, joint occurrence two events is impossible, then they are said to be mutually exclusive. That means if event A occurs, and then B cannot occur. If one occurs, remaining others cannot occur, then they all are said to be mutually exclusive. So occurrence of any one event prevents the occurrence of all other, then they all are said to be mutually exclusive. Remember that in tossing of a coin, H and T are mutually exclusive. In throwing a die, all the six faces of a die are mutually exclusive. Because if any number, suppose 2 comes up, then the possibility of the remaining 5 in the same tie is completely ruled out. So they are mutually exclusive. So now these are the three main basic axioms of the probability set function. Remember that if there are some results of this probability set function, PA dash is 1 minus PA. So probability of non-occurrence of event is equal to 1 minus probability of occurrence of that event. Generally we have to find probability of some occurrence of some event, but in some cases it is easier to find probability of than non-occurrence. So in that case we shall obtain PA dash, and then from this result we can get PA. Second, P phi is 0, that we know, because phi is impossible event. So probability here, PA means probability of happening of event A. So probability of happening of impossible event, naturally as its name, it is 0. If A is subset of B, then P of B minus A is equal to PB minus PA. And second result, PA should be less than or equal to PB. Other result, that is known as addition theorem. For two events A and B, probability of A union B is equal to PA
plus PB minus P of A intersection B. Remember that if A and B are mutually exclusive, then A intersection B becomes phi. And as we know, P phi is 0, so it becomes P A union B is equal to P A plus P B. That will be the particular case of the third axiom. Similarly, we can extend, this is known as Edison theorem for union two events. Similarly, we can extend this result for three events also. P, say A union B union C is equal to P A plus P B plus P C minus P of A intersection B minus P of A intersection C minus P of B intersection C plus P A intersection B intersection C. So this way we can extend this result for probability of union of n events also. Now, after that, so these are the different results. Now, favorable cases now. The cases which are favorable for the happening of the event, the cases which are favorable to an event, for the happening of that event, are called favorable cases. For example, when we throw, we draw a card from a pack of 52 cards, then four cases are favorable for getting an ace. Ace means echo. Echo, amara char sanukul ghatna hoche. Lal no echo, kari no chokat no fully no echo. So, if any of these four occurs, event A is said to occur, and therefore, favorable number of cases for getting an ace is 4. Similarly, favorable number of cases for getting card of diamond will be 13 and so on. So that is favorable cases. Next definition is equally likely cases. Or the other name is equiprobable events. So events are said to be equally likely. As name suggests, their probabilities should be equal. Suppose if you consider primary events, say x1, x2, xn. They all are mutually exclusive. Set of x1, x2, xn is nothing but sample space omega. If their probabilities are equal, then they are said to be equally likely cases. Probabilities should be equal, equiprobable events. For example, if you throw a die, uniform die, then all the six faces have equal chance. So all the six numbers, number 1 to 6, are equiprobable and so on. So that is equally likely cases. The next is exhaustive cases. Exhaustive number of cases. So total number of elements in the sample space will make a, that is nothing but the exhaustive number of cases. Total number of outcomes of the random experiment is nothing but exhaustive number of cases. If events are equally likely, suppose in sample space omega, suppose we have n elements, n omega is suppose n, number of elements in omega is suppose n, x1, x2, xn, then if they are equally likely, then probability of each elementary event will be same as 1 divided by n, means 1 divided by total number of elements in the sample space. After that, there is one definition known as classical definition, or sometimes it is known as a priori definition, or sometimes it is known as mathematical definition of probability. So suppose a trial results in n mutually exclusive, equally likely and exhaustive cases. That means there are n mutually exclusive, equally likely and exhaustive cases. Out of these n, suppose any r cases are favorable to the happening of some event A, then probability of happening of event A is r by n. This is given by Laplace. So sometimes it is known as Laplace's definition also. So P A r by n means r is favorable number of cases, n is total number of cases. So using this formula, we can find
probability of an event. Remember that here we shall always talk about finite sample space. If n is infinite, if sample space is infinite or total number of elements is infinite, then probability of any event will be zero. If they are not equally likely, then also this definition will give you wrong answer. So for the application of this, these are the two actual limitations of this classical definition of probability, that all the cases should be equally likely and it should be finite quantity to use this formula. Okay, so athi definition, classical definition about R by N sudhini. Our formula ni mathi we shall always find probability of any event. Have ani upanna examples apane Patel sahib samjavse. Baki ni independence of two events, conditional probability, Bayes theorem vagera apne next lecture mein su. Pehle apne at least theory je sikhya ena upanna apne examples lai liye. તો હવે પટેલ સાહેબ શું ઓકે ઓકે તો આપણે આગળ વધીએ કે આપણે જે કીધું કે સાહેબે કીધું એક્ઝામ્પલ્સ ઓફ પ્રાયર ક્લાસિકલ પ્રોબેબિલિટી તો એ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે કે પણ કોન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે કોન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ છે કે જેને આપણે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવા નથી કરી નથી શકતા એવા પ્રોબ્લેમ્સ છે કે દાખલા અથવા કરી શકીએ છીએ પણ છતાં પણ કર્યા વગર પણ આપણે એના વિશે આપણે જાણી શકીએ છીએ કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટિંગ અ ફેસ કાર્ડ જેક ક્વીન ઓર કિંગ ફ્રોમ અ સ્ટેન્ડર્ડ ડેક ઓફ 52 કાર્ડ્સ તો પ્રોબેબિલિટી ઓફ ફેસ કાર્ડ્સ તો ફેસ કાર્ડ્સ કેટલા હોય ફેસ કાર્ડ્સ કેટલા હોય છે એની અંદર 12 ફેસ કાર્ડ આવશે દરેક ડિનોમિનેશનની અંદર 4 ફેસ કાર્ડ આવવાના એટલે ટોટલ થશે 3 ફેસ કાર્ડ એટલે 12 ફેસ કાર્ડ આવશે અને ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કાર્ડ્સ 13 થશે ઓકે એ જ રીતે ઇમ્પિરિકલ ક્લાસિકલ પ્રોબેબિલિટી તો ઇમ્પિરિકલ પ્રોબેબિલિટીમાં શું થશે કે પાસ્ટ એક્સપિરિયન્સ પરથી આપણને જે ડેટા મળે છે તેના ઉપરથી આપણે જે પ્રોબેબિલિટી શોધીએ તો એને કહેવાય ઇમ્પિરિકલ ક્લાસિકલ પ્રોબેબિલિટી હવે આ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટિંગ અ મેલ ટેકિંગ સ્ટેટિસ્ટિક્સ ફ્રોમ ધ પોપ્યુલેશન ડિસ્ક્રાઇબ ઇન ધ ફોલોઈંગ ટેબલ તો મેલ ફિમેલ ક્લાસિફિકેશન આપ્યું છે ટેકિંગ સ્ટેટિસ્ટિક્સ એન્ડ નોટ ટેકિંગ સ્ટેટિસ્ટિક્સ ઓકે બંને બાજુનું ટોટલ પણ આપેલું છે અને ગ્રાન્ડ ટોટલ બી આપેલું છે તો પ્રોબેબિલિટી ઓફ મેલ ટેકિંગ સ્ટેટિસ્ટિક્સ ઇઝ હાઉ મેની મેલ આર ટેકિંગ સ્ટેટિસ્ટિક્સ ઇઝ 84 આઉટ ઓફ 439 સો ધેરફોર ધીસ ઇઝ ધી ફેવરેબલ નંબર ઓફ કેસીસ ધીસ ઇઝ ધ ટોટલ નંબર ઓફ કેસીસ બટ ફ્રોમ ધી પાસ્ટ એક્સપિરિયન્સ રાઇટ સો દેટ ઇઝ ધ ફ્રીકવન્સી ગીવન ઓકે તો એ રેશિયો આપણને આવે 84 અપોન 439 વિચ ઇઝ 0.191 સો દેટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓકે એ સિવાય આપણે બીજા એક્ઝામ્પલ લઈએ કે સ્ક્રીન ઉપર જ ડેટા દેખાય છે કે અ સર્વે ઓફ ટાઈપ ઓફ ગુડ્સ પરચેસ્ડ એન્ડ મેથડ્સ ઓફ પેમેન્ટ ઓફ 500 કસ્ટમર્સ એટ અ સર્વિસ સ્ટેશન પ્રોડ્યુસ્ડ ધ ફોલોઈંગ રિઝલ્ટ એટલે પેમેન્ટ મોડ આપેલો છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને પરચેસ કરેલી છે કેશ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આ 3 પેમેન્ટ મોડ છે અને કઈ કઈ આઇટમ માટે એ લોકો પેમેન્ટ કરે છે તે આપેલું છે સેન્ડવિચ છે મેગેઝિન્સ છે કે ફ્યુઅલ છે ઓકે અને ક્વેશ્ચન એવો છે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ અ કસ્ટમર વિલ પે બાય ક્રેડિટ કાર્ડ તો ક્રેડિટ કાર્ડ નું ઓપ્શન છે ક્રેડિટ કાર્ડ પે કરે છે તો કેટલા કસ્ટમર ક્રેડિટ કાર્ડથી પે કરે છે તો 4 કસ્ટમર સેન્ડવિચ માટે કરે છે 12 કસ્ટમર મેગેઝિન માટે કરે છે અને 115 કસ્ટમર ફ્યુઅલ માટે કરે છે એટલે કે ટોટલ 131 કસ્ટમર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો એનું પ્રોબેબિલિટી કેવી રીતે થશે દેટ વિલ બી આઈ થિંક તમે લોકો જવાબ બોલી રહ્યા છો ભલે મને સંભળાતું નથી પણ મને ખ્યાલ આવી ગયો છે ઇટ ઇઝ 131 અપોન 500 ઓકે એન્ડ વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ અ કસ્ટમર વિલ પરચેઝ ફ્યુઅલ હવે ફ્યુઅલ પરચેસ કરે છે તો ફ્યુઅલ કેશથી પણ પરચેસ કરે છે ડેબિટ કાર્ડથી પણ કરે છે અને ક્રેડિટ કાર્ડથી પણ કરે છે તો ટોટલ 192 કસ્ટમર્સે ફ્યુઅલ પરચેસ કર્યું છે આઉટ ઓફ 500 તો એની પ્રોબેબિલિટી કેટલી થશે 192 અપોન 500 યસ આઈ કેન હિયર યુ ઓકે લેટ અસ હેવ અનધર એક્ઝામ્પલ હવે આ જ દાખલામાં બીજા ઘણા બધા પ્રશ્નો ઉભા કરી શકીએ છીએ કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ પર્સન હેઝ પરચેસ્ડ સેન્ડવિચ બાય કેશ હા દેટ વિલ બી 87 સો દેટ ઇઝ નોન એઝ જોઈન્ટ ફ્રીક્વન્સી કેશ અને સેન્ડવિચીસ
તો 87 ડિવાઇડેડ બાય ધી ગ્રાન્ડ ટોટલ 500 દેટ વિલ બી ધ રિસ્પેક્ટિવ પ્રોબેબિલિટી. હવે મિત્રો આમાંથી એક વસ્તુ બીજી પણ જોઈ શકાશે કે સેન્ડવિચ કેશ પેમેન્ટ જે કરે છે તે ડેબિટ કાર્ડથી પેમેન્ટ નથી કરતો, જે ડેબિટ કાર્ડથી કરે છે તે ક્રેડિટ કાર્ડથી નથી કરતો. એટલે આ ત્રણ ઇવેન્ટ છે અને આપણે કેવા કહીશું, દે આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, દે આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. અહીંયા નહીં કહેવાય સેન્ડવિચ મેગેઝીનને ફ્યુઅલ માટે નહીં કહેવાય, કેમ કે સેન્ડવિચ પરચેસ કરતા હશે મેગેઝીન પણ કરતા હશે, મેગેઝીન કરશે ફ્યુઅલ પણ કરતા હશે. સો દે આર નોટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. ઓકે, લેટ અસગો ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. વન વીકેન્ડ અ ટોટલ ઓફ 178 પ્રોસ્પેક્ટિવ હોમ બાયર્સ વિઝિટ અ ન્યુ હાઉસિંગ ડેવલપમેન્ટ. દે આર ઓફર્ડ અ ચોઇસ ઓફ 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાઉસીસ, 2 બેડરૂમ એમ્બિયન્સ, ધી 3 બેડરૂમ દે હેવ ગીવન ધ નેમ, 2 બેડરૂમ ફ્લેટ દે કોલ એઝ એમ્બિયન્સ, 3 બેડરૂમ ફ્લેટ દે કોલ એઝ બરમુડા, ઓર 4 બેડરૂમ દે કોલ એઝ કાસા. વેન ઇન્વાઇટેડ ટુ સિલેક્ટ ધ ટાઈપ ઓફ હાઉસીસ હાઉસ, દે વુડ મોસ્ટ લાઈક 43 ચૂઝ ધી એમ્બિયન્સ, 61 ધી બરમુડા એન્ડ 29 ધી કાસા. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ અ પ્રોસ્પેક્ટિવ હોમ બાયર્સ ફ્રોમ ધીસ ગ્રુપ હેઝ ચોઝન ધી બરમુડા ઓર કાસા? હવે આનું થોડુંક આપણે એનાલિસિસ કરીએ તો કેટલા કસ્ટમરે એમ્બિયન્સ ચૂઝ કરે છે, કેટલા એમ્બિયન્સ મીન્સ લેટ અસ કોલ ધીસ એઝ એ, દેટ ઇઝ એમ્બિયન્સ, બી ફોર બરમુડા એન્ડ સી ફોર કાસા. નાવ સ્ક્રીન પર પાછા ફરીથી જોઈ લઈએ કે આમાં એમ્બિયન્સમાં કેટલા કસ્ટમર્સ છે, એમ્બિયન્સ ચૂઝ કરવા માટે કેટલા કસ્ટમર્સ છે તે આપણે જોઈએ. ટોટલ દેર આર 178 એમ્બિયન્સ ઇઝ ચોઝન બાય 43 છે, અહીંયા 61 છે અને 29 ઇઝ ધ કાસા. ઓકે, સો દેટ મીન્સ ઇફ વી મેક ધ ટોટલ હાઉ મેની પર્સન્સ હેવ ગીવન ધ ચોઇસીસ, સો દેટ વી ઓબ્ઝર્વ દેટ વોટ ઇઝ ધ ટોટલ દેટ 9 + 1 = 10, 3 = 133. 133 કસ્ટમર્સ હેવ ગીવન દેર ચોઇસીસ. ઓકે, નાવ વોટ ઇઝ ધ ક્વેશ્ચન, લેટ અસ ગો બેક ટુ ધ સ્ક્રીન એન્ડ રીડ ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ અ પ્રોસ્પેક્ટિવ હોમ બાયર્સ ફ્રોમ ધીસ ગ્રુપ હેઝ ચોઝન ધ બરમુડા ઓર કાસા? સો દેટ મીન્સ ધીસ ઇઝ માય ક્વેશ્ચન, બી યુનિયન સી ઓર, વેન ધ વર્ડ ઓર કમ્સ ઇટ ઇઝ અ યુનિયન, એ ઓર બી, દેટ મીન્સ એ યુનિયન બી. ઓકે, સો બરમુડા ઓર કાસા. નાવ ઇટ ઇઝ વેરી મચ ક્લિયર દેટ ઇફ અ પર્સન ઇઝ ગોઈંગ ટુ બાય અ 2 બેડરૂમ ફ્લેટ ઓર અ 3 બેડરૂમ ફ્લેટ, હી ઇઝ નોટ ગોઈંગ ટુ બાય ફોર અ 4 બેડરૂમ ફ્લેટ. ઓકે, સો દેટ મીન્સ બી ઇવેન્ટ, ધીસ બી એન્ડ સી, વોટ કેન વી સે અબાઉટ ઇવેન્ટ બી એન્ડ સી? સો ઇફ હી ઇઝ ચૂઝિંગ બી, હી કેનોટ ચૂઝ સી, ઇફ હી ઇઝ ચૂઝિંગ સી, હી કેનોટ ચૂઝ બી, રાઇટ? સો દેટ મીન્સ વોટ કેન વી સે, દે આર ધી 2 મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ, રાઇટ? સો ફોર ધ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બી યુનિયન સી? ઇટ્સ વેરી સિમ્પલ, probability of B plus probability of C, and therefore the respective probability is 61 upon 133 + 29 upon 133. So when we make the total, what is that? 90 divided by 133. So this is the probability. Now what is the next question? Let us go back to the screen. No preference. Oh my God. Your preference data is already there. But where is the no preference data? How do we get? Let us apply a little logic. Because we are given that there are how many customers? Total. Read the first sentence. Read the first sentence. One weekend a total of 178 prospective home buyers visit a new housing development. So total has visited is 178, out of which we are available with ambience, Bermuda and Casa optional are chosen by 43, 61 and 29 respective persons. Okay, so that means 133 people have given their choices. So now how many are no preference remaining? So that means 178 we subtract 133, what is that?
45 people. They have not given any choice. So, therefore, the respective probability is 45 divided by 133. So, that means probability of no choice. Total number of persons are 178, I am sorry sir. And divided by that is 29 divided by 178. So that means 90 upon 178. Okay, that is. So here also this probability is 45 upon 178. Okay, let us move to the next problem. Billboard top advertising executive for a grapefruit concept has just launched a publicity campaign for a new restaurant in town. The Black August Bill has just installed 4 billboards on a highway outside the town. And he knows from the experience the probability that each will be noticed by a randomly chosen motorist. The probability of first motor billboard was noticed by motorist is 0.75. So that means probability of first billboard notice. That means let me write down probability of 1 is equal to 0.75. Probability of 2, second billboard notice, screen par fariti apne vaanchi laiye. Probability of the second being noticed as 0.82. Probability of third is 0.87. And probability of 4 is 0.9. Okay, sir. Right? And so now what is the, let's further read. Assume that the events that a motorist notice any particular billboard is independent of whether or not he is noticed the other. What is the probability that, let's move to the next slide and we read the question. Before we read the question and let us understand the concept of independence. See, if the two events A and B are the two events of the sample space S, then A intersection B, probability of A intersection B is equal to PA into PB. Then we say that A and B are independent events. So that is very much clear to you. Okay. So now, let us go back to screen and read the question. What is the probability that all 4 billboards on the screen, please? All 4 billboards will be noticed by a randomly chosen motorist. So that means all four billboards, that means what do we say? That means he has noticed 1, 2 also he has noticed, 3 also noticed, 4 also noticed. Okay, so that means they are all independent, and therefore the product P1 into P2 into P3 into P4, and the product of all 4 you can do that is 0.75 into 0.82 into 0.87 into 0.9, and the product is 0.4815. You must have calculator, you can check it, whether the calculation, or you can correct if any mistake. Okay, and what is the next question? Can we please move to the next question? The first and fourth, but not second and third billboard will be noticed. So that means, first and fourth they have noticed. First, second, third, fourth. So first and fourth they have noticed, but second and third not noticed. So we put the complement. Now, for the independence events, we have a result. If A and B are independent events, then A dash and B dash are also independent. We have this is the result. If A and B are independent, then A dash and B are also independent. A and B dash are also independent. And A dash and B dash are also independent. The same result is true for the 4 events also. So, therefore, these events, first billboard noticed, second not noticed, third not noticed, and fourth noticed. These results are also independent, and therefore their probabilities are multiplied.
and which is equal to product now probability of second billboard not noticed is 1 minus 0.82, so 0.18. Third billboard not noticed is 1 minus 0.87, which is 0.13. When we put all the values and do the product, so that means 0.15795 will be the answer. And the next question is exactly one of the billboards will be noticed. Exactly one is noticed. Exactly one, that means only first noticed, not other three. Only second, not other three. Only third, not other three. Okay. So that means we can express this event in this way. Only one noticed is we can express as 1, 2 dash, 3 dash, 4 dash. Or we have probability 1 dash, 2, 3 dash, 4 dash. Or we have probability 1 dash, 2 dash, 3, 4 dash. Or we have 1 dash, 2 dash, 3 dash and 4. Okay. Now, either of the 4 can be occur, then we can say that either this occur or this occur or this occur or this occur. We say that exactly one event, exactly one billboard has seen that event has occurred. So, when I want to find the probability, I have to consider all four possibilities, and we can observe that this all four events are mutually exclusive, and therefore to find the required probability, we must add this four probability. And again, these events are mutually independent, so therefore their probabilities will be multiplied, and you can count the product and you can say that the value is 0.0136. And the last question is, none of the billboards will be noticed. None of the billboards will be noticed, that means probability of all the billboards they have not noticed. So that means 1 is not seen, 2 is not seen, 3 is not seen, 4 is not seen. It's very clear, went very easy, right? So we can find out the corresponding probability. P1 dash is 0.25, P2 dash is 0.18, P3 dash is 0.13, and P4 dash is 0.1. Do the multiplication and get the answer. That answer is 0.000585. And the last question is, the third and fourth billboard won't be noticed. We don't bother about the first and second, right? So third and fourth is not noticed. So that means we just take care of third billboard and fourth billboard. So that means P3 dash and 4 dash. So that is, the product is 0.13 and 0.1 is equal to 0.013. એટલે આના આ દાખલા પરથી તમને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સનો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે મિત્રો. તો હવે પછી આપણે બીજો આગળ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ છે જનરલ એડિશન રૂલનો. આપણે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી, એટલે કે બે ઇવેન્ટ્સ જે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ના હોય તો શું થાય, તો એ વખતે ટેકિંગ સ્ટેટ્સ એન્ડ નોટ ટેકિંગ સ્ટેટ્સનો આગળનો જે એક્ઝામ્પલ હતો તે આપણે જોઈએ. તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ હી ઇઝ અ મેલ ઓર સ્ટેટિસ્ટિક્સ. સો આપણો જનરલ એડિશનનો રૂલ છે પીએમ પ્લસ પીએસ માઇનસ પીએમ ઇન્ટરસેક્શન. અહીંયા એન્ડ વર્ડ આવશે, આઈ એમ સોરી મિત્રો, મારી ભૂલ થઈ છે, અહીંયા એન્ડ શબ્દ આવશે. ઓકે, એટલે અહીંયા આવશે પીએમ એટલે મેલ. મેલ કેટલા છે? 229. સો 229 અપોન 439. પછી એ રીતે પ્રોબેબિલિટી ઓફ સ્ટેટ, પ્રોબેબિલિટી ઓફ સ્ટેટ ઇઝ 160. તો 160 અપોન 439 અહીંયા છે. અને એમ ઇન્ટરસેક્શન એસ એટલે 84 અપોન 439. અહીંયા કિંમત મૂકો, સાદુરૂપ આપો, એટલે આન્સર મળી જશે. લેટ અસ ગો ટુ ધી નેક્સ્ટ એક્ઝામ્પલ. બટ બિફોર વી મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ રિક્વેસ્ટ પ્રોફેસર એમ એન પટેલ ટુ કન્ટિન્યુ વિથ ધીસ. એન્ડ ઓકે મિત્રો, હમણાં આપણને ગોઠી સાહેબે પ્રોબેબિલિટી થિયરીમાં જે બેઝિક કન્સેપ્ટની જરૂર છે એ આપણને ખૂબ સુંદર રીતે સમજાવ્યું. ત્યાર પછી ડૉક્ટર મનીષભાઈ ઠાકરે આપણને પ્રોબેબિલિટીની એપ્લિકેશન્સના રૂપે થોડાક એક્ઝામ્પલ્સ આપ્યા. હવે આપણે આજે તમે અન્ડરસ્ટેન્ડિંગ જે બેઝિક કન્સેપ્ટ મેળવી પ્રોબેબિલિટીના, યુનિયન, ઇન્ટરસેક્શન ઇવેન્ટ્સ, એના એડિટિવ રૂલ, મલ્ટિપ્લિકેટિવ રૂલ, તો એના ઉપરથી આપણે થોડીક એપ્લિકેશન્સ આપણે જોઈએ. કે પહેલાં તો આપણે જોયું કે પ્રોબેબિલિટી માટે, સ્ક્રીન પર જુઓ તમે કે પ્રોબેબિલિટી માટે કે જે રૂલ્સ કીધા કે પ્રોબેબિલિટીની વેલ્યુ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોવી જોઈએ, બરાબર? તો આપણે એ ડેફિનેશનને
તમે બરાબર સમજ્યા છો કે નહીં એના માટેનો એક એક્ઝામ્પલ્સ છે. ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ સ્ટેટ વેધર ઓર નોટ ધ ગિવન એસાઇનમેન્ટ ઓફ પ્રોબેબિલિટીઝ ટુ ઇન્ડિવિજ્યુઅલ આઉટકમ્સ ઇઝ લેજિટિમેટ, એટલે કે જે આઉટરને રિઝલ્ટ્સ આપેલી છે, વેલ્યુ આપી છે પ્રોબેબિલિટીની, એ એપ્રોપ્રિએટ ફાળવણી થઈ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. કે વેન કોઈન ઇઝ સ્પન, તો કોઈન ટોસ કરીએ તો હેડ અને ટેલની પ્રોબેબિલિટી એ કોઈન માટે, અહીંયા કોઈનની ટેલની પ્રોબેબિલિટી ઇક્વલ નથી હેડ ટેલની, એટલે અનબાયસ કોઈન નથી, બરાબર બાયસ કોઈન છે. હવે એ પ્રોબેબિલિટી જે છે બાયસ કોઈનની એપ્રોપ્રિએટ છે કે નહીં, હેડની પ્રોબેબિલિટી 0.55 બતાવે છે, ટેલની 0.45 બતાવે છે, બે જ આઉટકમ્સ છે કોઈન માટેના. તો હવે આ પ્રોબેબિલિટીની ડેફિનેશન પરથી તમારે ચેક કરવાનું છે કે આ જે વેલ્યુઝ આપી એ એપ્રોપ્રિએટ છે કે નહીં. તો અહીં બે જ આઉટકમ્સ છે, હેડ અને ટેલ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે, એક્ઝસ્ટ ઇવેન્ટ્સ છે, તો ટોટલ પ્રોબેબિલિટી 1 થવી જોઈએ. તો 55 અને 45નું તમે ટોટલ કરો મિત્રો, તો શું થશે, ટોટલ હંમેશા અહીંયા 1 થઈ જશે, એટલે આ જે ફાળવણી છે બરાબર છે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. વેર એઝ ઇન સેકન્ડ, વેન ટુ કોઈન્સ આર ટોસ્ડ, બે કોઈન ટોસ કરીએ આપણને તો હેડ હેડ મળી શકે, હેડની જોડે ટેલ મળે, ટેલની જોડે હેડ મળે, અથવા તો બંને ટેલ મળે. હવે આ જે ચાર આપણને પેર્સ મળી, એક હેડ ટેલની, ટેલ હેડની, બંને હેડને, બંને ટેલ, એ ચારેય ઇવેન્ટ્સની પ્રોબેબિલિટી ઇક્વલ 0.4 આપેલી છે. તો હવે આ ચાર તો આપણા મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કેસીસ છે, જે મેં આપણું સેમ્પલ સ્પેસ છે એના ચાર બેઝિક ઇવેન્ટ્સ છે. તો ચારની પ્રોબેબિલિટીનો સમ કરો 0.4નો, તો એક કરતાં વધી જાય છે, 1.6 થશે. તો એટલા માટે કે આ જે ફાળવણી છે એ બરાબર નથી ફાળવણી, બરાબર. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ધ નેક્સ્ટ પર્સન યુ મીટિંગ હેવિંગ એ ફોન નંબર દેટ એન્ડ્સ ઇન 5? એટલે કોઈપણને તમે વ્યક્તિને મળો અને તમને એમ પૂછો કે તમારો ફોન નંબરનો છેલ્લો આંકડો 5 હોય એની પ્રોબેબિલિટી કેટલી? તો હવે આપણે ફોનનો જે છેલ્લો ડિજિટની વાત કરીએ છીએ, તો ડિજિટ આપણે 0, 1, 2, 3, up to 9 સુધીના હોય. એ 9 ડિજિટમાંથી કોઈ પણ એક ડિજિટ ફોનના છેલ્લા નંબર પર આવે એકમના સ્થાને. હવે આમાં આપણો ક્વેશ્ચન એ છે કે એકમના સ્થાને 5 નંબર આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો હવે આપણે એકમના સ્થાને 5, તો 5 અહીંયા એક જ વખત આવવાનો છે, કુલ ડિજિટની સંખ્યા આપણી પાસે 10 છે. તો નેચરલી તો પ્રોબેબિલિટી આપણને શું મળશે? તો નેચરલી આપણને પ્રોબેબિલિટી શું મળવી જોઈએ? તો કે 1/10 મળવી જોઈએ, કે 5 એક જ વખત રિપીટ થાય એકમના સ્થાને, અને ટોટલ પોસિબલ ડિજિટ 10 છે એકમના સ્થાન માટેના, માટે પ્રોબેબિલિટી 1/10 થશે. એટલે આ બધા એક્ઝામ્પલ્સથી તમે બેઝિક પ્રોબેબિલિટી સમજ્યા છો કે નહીં પિક્ચર ક્લિયર થાય છે. આપણે આગળ એક્ઝામ્પલ્સ જોઈએ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ ધ પર્સન યુ મીટ નેક્સ્ટ હેઝ એ બર્થડે ઇન ફેબ્રુઆરી? હવે ક્વેશ્ચન્સ ધ્યાનથી વાંચો મિત્રો. ક્વેશ્ચનમાં શું કહ્યું છે કે બર્થડે, બર્થડે ફેબ્રુઆરી મહિનામાં આવે, પણ કયા વર્ષનો ફેબ્રુઆરી મહિનો? નોન લીપ યર હોય એનો. તો નોન લીપ યર એટલે કે લીપ યર ના હોય એવું વર્ષ. તો લીપ યર ના હોય એમાં કેટલા દિવસો આવે? 365 દિવસ. ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ આવે. હવે પહેલી ધડાકે આપણે એવું જ પૂછ્યું છે બર્થડે ફેબ્રુઆરી મહિનામાં આવે, એટલે તમને એમ થાય ફેબ્રુઆરી મહિનામાં બર્થડે આવે, તો કુલ મહિના 12, ફેબ્રુઆરી મહિનો એકવાર આવે. તો જનરલી સામાન્ય રીતે પહેલી નજરે તો આન્સર તમે 1/12 આપશો, કે ફેબ્રુઆરી 1 છે, ટોટલ મહિના 12 છે, તો પ્રોબેબિલિટી 1/12 થાય. પણ મિત્રો આ આન્સર બરાબર નથી, આપણને બર્થ ડે કહ્યું છે, બર્થ મંથ નથી કહ્યું, બરાબર. તો હવે આ બર્થ ડે ફેબ્રુઆરીમાં આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો ફેબ્રુઆરીના કુલ દિવસ કેટલા? તો ફેબ્રુઆરીના નોન લીપ યર્સ માટે 28 દિવસ હોય અને ટોટલ વર્ષના 365 દિવસ હોય. તો બર્થડે ફેબ્રુઆરી માસમાં આવે એની ખરેખર પ્રોબેબિલિટી 28/365 થાય, 1/12 ના થાય. એટલે કોઈ પણ પ્રોબેબિલિટીનો સમ તમે જ્યારે વિચારો કે ડિસ્કસ કરતા હોય ત્યારે ખૂબ ધ્યાનપૂર્વક એને રકમને સમજવાનો પ્રયત્ન કરો. રકમ બરાબર સમજશો તો જ તમે એનું લોજિક સમજી શકશો, લોજિક બરાબર સમજશો તો જ તમે એનો જવાબ આપી શકશો. આગળ જુઓ મિત્રો પ્રોબ્લેમમાં, કે યુ હેવ એ ટોર્ન ટેન્ડન એન્ડ વી ફેસિંગ સર્જરી ટુ રિપેર ઇટ. ધ સર્જન એક્સપ્લેન ધ રિસ્ક ટુ યોર ઇન્ફેક્શન અકર્સ એટ 3% ઓફ સચ ઓપરેશન, ધ રિપેર ફેલ્સ ઇન 14% એન્ડ બોથ ઇન્ફેક્શન એન્ડ ફેલ્યોર અકર્સ ટુગેધર ઇન 1%. એટલે અહીંયા આપણને એવું કહેવા માગે છે કે જે અહીંયા અગર આપણે સર્જરી કરવાની છે તો સર્જરી ફેલ થાય અથવા તો ઇન્ફેક્શન લાગે એમાં, તો એને આપણને જુદા જુદા પ્રોબેબિલિટી આપી છે કે ઇન્ફેક્શન અકર્સ થાય એની પ્રોબેબિલિટી 3% છે, ઓપરેશન ફેલ થાય એની પ્રોબેબિલિટી 14% છે, અને બંને બને એની પ્રોબેબિલિટી 1% છે. તો વોટ પર્સન્ટ ઓફ ધીસ ઓપરેશન સક્સીડ એન્ડ આર ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન, એટલે ઇન્ફેક્શન પણ ના લાગવું જોઈએ અને ઓપરેશન સક્સીડ થવું જોઈએ, એની આપણે પ્રોબેબિલિટી શોધવી છે. તો જુઓ મિત્રો કે આમાં શું આપણે કરવું જોઈએ. તો પહેલાં આપણે ઇવેન્ટ ડિફાઇન કરીએ કે લેટ આઈ ઇક્વલ ટુ ઇન્ફેક્શન અકર્સ,
એફ મીન્સ ફેલ્યોર અકર્સ. હવે આપણને જે માહિતી આપી છે એને નોટેશનમાં કરીએ તો પીઆઈ 0.03 આપ્યું છે, પીએફ આપ્યું છે અને પીએફ ઇન્ટરસેક્શન આઈ આપ્યું છે. તો એના ઉપરથી હવે આપણો જે ક્વેશ્ચન્સ છે જુઓ, તો ક્વેશ્ચન્સમાં આપણને શોધવાનું છે શું. ક્વેશ્ચન્સમાં આપણને પૂછ્યું કે નોટ ઇન્ફેક્શન નોટ ફેલ્યોર એટલે પ્રોબેબિલિટી એફ ડેસ ઇન્ટરસેક્શન આઈ ડેસ, અને આનું પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા થશે 1 - પ્રોબેબિલિટી એફ યુનિયન આઈ, અને એફ યુનિયન આઈની પ્રોબેબિલિટી તમને એડિટિવ રૂલ હમણાં ગોઠી સાહેબે મનીષભાઈએ સમજાયો તો એ પ્રમાણે એડિટિવ રૂલની ફોર્મ્યુલા મૂકો અને ત્રણે આન્સર મૂકો તો વી કેન ફાઇન્ડ પ્રોબેબિલિટી એફ ડેસ ઇન્ટરસેક્શન આઈ ડેસ. તો આ રીતે મિત્રો તમે પ્રોબેબિલિટીના બેઝિક કન્સેપ્ટને બરાબર સમજો, ડેફિનેશન બરાબર સમજો, ક્વેશ્ચનમાં શું કહેવા માગે છે એ બરાબર સમજો, અને એ સમજો પછી જ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. પહેલા ધડકે રકમ વાંચીને તરત એમ કહેશો કે લાવ હું સોલ્વ કરી નાખું તો ચોક્કસ તમે કંઈક મિસ્ટેક કરી બેસશો એક્ઝામ્પલ સમજવામાં અને ખોટો આન્સર આવી શકવાનો ચાન્સ છે. એટલા માટે પ્રોબેબિલિટીનો એક્ઝામ્પલ ગણતા પહેલાં ખૂબ ધ્યાનપૂર્વક ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરવો. આના બીજા એક્ઝામ્પલ્સ આપણે આવતા ગુરુવારે આ જ સમયે આપણે જોઈશું. તો મિત્રો આવતા ગુરુવારે આપણે આ શ્રેણીમાં ફરીને મળીશું. નમસ્કાર, આભાર.